રીતે દહેગામથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે અનેક પક્ષમાં ટિકિટને લઈને ઉમેદવારોની ખેંચતાણ તો આપણે જોઈએ જ છીએ કે અનેક નેતાઓ જે છે પોતાના પક્ષ મજબૂત કરવા પોતાની પાર્ટી જે છે સત્તા પર આવે, ટિકિટો મળી છે તે ટિકિટનો લાભ લઈ ઉમેદવારી નોંધાવી છે અને ચોક્કસથી જીત પ્રાપ્ત કરવા માટે તમામ પક્ષ તનતોડ મહેનત કરી રહ્યા છે. બીજેપી હોય, આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે અપક્ષ, તમામ પક્ષો પોતાનું એડી ચોટીનું જોર લગાવી અને તમામ જે પ્રચાર પ્રસાર સાથે જ વિધાનસભા ચૂંટણીની જીત હાંસલ કરવા માટે મહેનત કરી રહ્યા છે. તો હાલ આપણને દહેગામથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. દહેગામ કોંગ્રેસની ટિકિટ રૂપિયાથી વેચાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ટિકિટના નામે 1 કરોડ રૂપિયા માંગ્યાનો કામિનીબા રાઠોડે આરોપ લગાવ્યો છે. પ્રભારી ને સમગ્ર મામલે જાણ કર્યાનો પણ કામિનીબાએ દાવો કર્યો છે. પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે કામિનીબા. ટિકિટ માટે રૂપિયા માંગવા મુદ્દે ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે, જો જેડીટીવી ન્યૂઝ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું. તો આપણી સામે એક ઓડિયો ક્લિપ પણ આવી છે જેમાં જે રીતે કામિનીબા અને અન્ય લોકો થતે વચ્ચે થતી વાતચીતનો ઓડિયો પણ આપણી સામે આવ્યો છે. તો જે રીતે કામિનીબા પૂર્વ ધારાસભ્ય દહેગામના રહી ચૂક્યા છે, કોંગ્રેસમાં ટિકિટ રૂપિયાથી વેચાઈ હોવાનો તેમના દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે ને ન માત્ર લાખોમાં બલકે ટિકિટના 1 કરોડ રૂપિયા તેમની પાસે માંગ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો. આપણી સાથે કામિનીબેન રાઠોડ પૂર્વ ધારાસભ્ય દહેગામ જોડાઈ ગયા છે. જી કામિનીબેન, જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે કે કોંગ્રેસની ટિકિટ રૂપિયાથી જે રીતે આરોપ આપે લગાવ્યો છે, શું છે સમગ્ર માહિતી? આરોપ નથી લગાવ્યો, વાસ્તવિકતા જે હતી એ મને લાગ્યું કે મારે હવે આની રજૂઆત કરવી જોઈએ, મીડિયા સુધી પહોંચાડવી જોઈએ. આરોપ તો મારી પર એ લાગી રહ્યો છે કે જ્યારે આદરણીય પ્રમુખ જગદીશભાઈ ઠાકોર સાહેબે કીધું કે બેન જયારે આવી વાત કરતા હોય ને એમાં નક્કરતા નહીં હોય તો માનહાનિ સુધીની કઈક રજૂઆત એમણે કરી છે. વર્ડ કદાચ કોઈ અલગ એવી કઈક રજૂઆત મારા સુધી બી આવી છે કે પક્ષને બદનામ કરવાનું કામ કરે છે. મેં ક્યારે પક્ષને બદનામ કરવા માટે થઈને ખોટો ઓડિયો કે વસ્તુ આપી જ નથી. મારે જે આપવાનું હતું ત્યાં મેં ઓથેન્ટિક નંબર પણ આપી દીધેલો છે કે આ નંબરમાંથી મને ફોન આવ્યો હતો. એટલે એક મહિલા તરીકે જ્યારે મેં ટિકિટ માંગી હતી, કદાચ પાર્ટીએ મને ટિકિટ નથી આપી એટલે એના આવેશમાં એને હું આ કરું છું, એવા એવો ડાઉટ મારી પોતાનો નેચર પણ નથી. અને એવું મીડિયાની અંદર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે પણ હું નથી કરતી. અવારનવાર જગદીશભાઈ ઠાકોર સાહેબને મેં પ્રયત્ન કર્યા હતા ફોન કરી અને જાણ કરવાના કે પક્ષની અંદર આવું કંઈક ચાલી રહ્યું છે, પણ જગદીશભાઈ ઠાકોર સાહેબે મારો ફોન એક પણ નથી ઉપાડ્યો. એમનો કોલ લિસ્ટ કઢાવે તો એમને પણ ખ્યાલ આવશે કે બેનના નંબરથી કેટલા ફોન આવેલા છે. રહી વાત બીજી કે જે મારી પર એવી બી ચર્ચા થઈ કે બેને આની રજૂઆત ટિકિટ કપાયા પછી જ કેમ કરી, ટિકિટ કપાયા પછી જ કેમ મીડિયામાં આવી. તો ટિકિટ કપાયા પછી મેં રજૂઆત નથી કરી. ટિકિટનું જ્યારે ચાલતું હતું એના પહેલા લગભગ આ ટિકિટ ડિક્લેર થઈ એના 3 દિવસ પહેલા અમે આદરણીય પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ સાથે ટેલિફોનિક વાત કરી હતી અને અમને કીધું હતું કે સાહેબ આ રીતેનો એક મારી પર માંગણી વાળું ફોન આવી રહ્યા છે સતત, તો સાહેબ આમાં વાસ્તવિકતા શું છે. એટલે સાહેબે કીધું કે આવા ફોન ઘણા લોકોને આવી રહ્યા છે. એ રીતની મારી ચર્ચા પણ સાહેબ સાથે થઈ હતી. અને જગદીશભાઈ ઠાકોર સાહેબ જો કહેતા હોય કે તમે અમને કેમ ધ્યાન ના દોરી, તો સાહેબ ફોન ઉપાડો ત્યારે હું ધ્યાન દોરી શકું ને. એટલે પહેલા આપણે કોઈ પણ વ્યક્તિ પર આરોપ લગાવતા પહેલા આપણે એ પણ જોવું જોઈએ કે એક મહિલાની તો ટિકિટ કાપી છે અને ઉપરથી એના એને ફોન કરીને પૂછવું જોઈએ કે આમાં શું છે શું નહીં. અને ડાયરેક્ટ મીડિયાની અંદર જ્યારે એવું મારા માટે નિવેદન આપવામાં આવે કે પક્ષને નુકસાન કરે છે એવી વાતો બેન ફેલાવી રહ્યા છે, પક્ષને નુકસાન કરે એવી વાતો મેં ફેલાવી નથી. અને મને કીધું કે માનહાનિ મારું કંઈક બોલ્યા છે વર્ડ, એ પણ ખરેખર મારા માટે દુઃખનીય છે કે હું સક્ષમ હતી, સર્વેમાં હતી, એક તો મારી ટિકિટ કાપી, ઉપરાંત મેં અપક્ષમાં ફોર્મ ભર્યું, સત્તા પાર્ટીની હું રાહ જોઈ રહી હતી. મેં 2 ફોર્મ સબમિટ કરાયા હતા, એક કોંગ્રેસનું અને એક અપક્ષ તરીકે, કે કદાચ આ થયા પછી હું કદાચ પાર્ટીનું મન બદલાય અને પાર્ટી વિચારે કે ક્યાંક આવું થયું છે બેન સાથે અને સર્વેમાં બી બેન ઓકે છે તો બેનને મેન્ડેટ આપવામાં આવે. મારી જોડે અંગત કંઈક રાખી મગજમાં અને જાણીને ટિકિટ મારી કાપી છે એટલા માટે મેં અપક્ષ ફોર્મ ભર્યું છે. કદાચ મને સાહેબે બોલાવી હોત, કીધું હોત કે બેન તમને ટિકિટ નથી આપવાની, આ વખતે તમે આ ઉમેદવારને સપોર્ટ કરો, તમારા માટે આપણે આગળ કંઈક વિચારીશું, સંગઠનનું કામ કરીશું.
પણ દુઃખની વાત એ છે કે મને વિશ્વાસમાં પણ નથી લીધી જ્યારે દેશનું સંગઠન બદલાયું ત્યારથી તે અત્યાર સુધી એક મહિલા તરીકે મારી સાથે અન્યાય જ કરવામાં આવ્યો. જી જી કામિનીબા, જે રીતે પક્ષ સાથેની આ વાતચીતનો ઓડિયો ક્લિપની જો વાત કરવામાં આવે તો ઓડિયો ક્લિપમાં આપની સાથે અન્ય બે વ્યક્તિઓ જે છે કે જે સંભળાય છે 50-70 આવા મુદ્દાઓ ઓડિયો ક્લિપમાં આ બે વર્ડ સંભળાય છે, એ અન્ય બે વ્યક્તિ કોણ હતા? એમાં એક નામ તો સંભળાય છે કે ભાવિનભાઈ કરી અને બીજા જે ભાઈ હતા એમની કોઈ ઓળખાણ મને આપેલી નથી. એમાં ખાલી ચર્ચા એટલી જ કરેલી છે કે ભાઈ હું તમારો ફોન ચાલુ રાખું છું, આપને કોન્ફરન્સમાં લઉં છું, આપ વાત કરો. એટલે એમને મને એવું પર્ટિક્યુલર નામ પણ નહોતું આપ્યું કે કોની સાથે વાત કરાય છે, ડાયરેક્ટ એમને કોન્ફરન્સમાં કોલ લઈ લીધેલો. અને એ ભાઈ જે બોલતા હતા એમાં એક વર્ડ બહુ જ ખરાબ હતો, એ આપ જો ધ્યાનથી સાંભળો તો સંભળાશે કે ભાઈ આ ટિકિટ તમે બેનને આપો તો બેનને અમે બેન કો હમ જીતા કે લાયેંગે ઓર હમ ટિકિટ યે આપ દેતે હો તો. તો એ ભાઈ એમ બોલે છે કે હમે ઉસસે કોઈ મતલબ નહીં હૈ જીતે, મગર હમે તો હમારા જો કમિટમેન્ટ હૈ વો કરવા દો. જી જી. તો વો એ વસ્તુ મને બહુ અલગ લાગી હતી, જેથી કરીને મેં પૂર્વ પ્રમુખશ્રીનો પણ ધ્યાન દોરેલો હતો અને સેકન્ડ સાહેબનો પણ ધ્યાન દોરવાનો પ્રયત્ન કરવાની હતી કે પાર્ટીના ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતા છે, પણ એણે મારો ટેલિફોનિક ના ઉપાડવાના કારણે એમનું ધ્યાન દોરી શકી નથી. રહ્યા બીજા એઆઈસીસીમાંથી જે નિરીક્ષકો મૂકવામાં આવેલા હતા, ટિકિટ માટેની એટલી બધી દોડામ ભાગ અને જે પ્રદેશ સમિતિની અંદર જે વસ્તુ ચાલતી હતી કે કોઈ નારાજ હતું આ હતું તે હતું, તો અવારનવાર એમનો કોન્ટેક્ટ કરવા છતાં એ લોકો પણ થોડા બિઝી હોય, એટલે આપણે બી સમજીએ કે ભાઈ આપણે પ્રદેશના નેતાનું ધ્યાન દોરીએ પહેલા, એ લોકો ત્યાં એમની રીતે કરી લેશે. પણ ખરેખર દુઃખની વાત છે કે ટિકિટ કાપી અને મારી કોઈ મહત્વાકાંક્ષા છે અને મેં અપક્ષમાં ફોર્મ ભર્યું છે એવું નથી. મેં સત્યમેવ જયતે જે મારી વાત હતી એના માટે મેં ફોર્મ ભર્યું છે અને એક મહિલા તરીકે જે અન્યાય થયો છે એ અન્યાય માટે મેં ફોર્મ ભર્યું છે. જે વ્યક્તિને ટિકિટ આપવામાં આવી હતી એ વ્યક્તિ પણ મારા ઘરે આવીને કહી ગયો હતો બેન મારે લડવું નહોતું, પણ આજે મને ખબર નહીં કઈ રીતે આ લોકો જબરજસ્તી ટિકિટ આપી છે, સર્વેમાં પણ હું આવતો નહોતો. એટલે આ મારા માટે ખૂબ દુઃખની વાત છે. જી 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 કામિનાબા, સમગ્ર વિગત બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નામે 1 કરોડ રૂપિયા માંગ્યાનો કામિનીબા રાઠોડે આરોપ લગાવ્યો છે. પ્રભારી ને સમગ્ર મામલે જાણ કર્યાનો પણ કામિનીબાએ દાવો કર્યો છે. પૂર્વ ધારાસભ્ય રહી ચુક્યા છે કામિનીબા. ટિકિટ માટે રૂપિયા માંગવા મુદ્દે ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે, જો ZTV ન્યૂઝ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું. તો આપણી સામે એક ઓડિયો ક્લિપ પણ આવી છે જેમાં જે રીતે કામિનીબા અને અન્ય લોકો થતે વચ્ચે થતી વાતચીતનો ઓડિયો પણ આપણી સામે આવ્યો છે. તો જે રીતે કામિનીબા પૂર્વ ધારાસભ્ય દહેગામના રહી ચુક્યા છે, કોંગ્રેસમાં ટિકિટ રૂપિયાથી વેચાય હોવાનો તેમના દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે, ને ન માત્ર લાખોમાં બલ્કે ટિકિટના 1 કરોડ રૂપિયા તેમની પાસે માંગ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.